નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતનો એકમ સુભાષિત સપ્તકમ આ એકમનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ આ એકમની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ આપણે ફકરાનું વાંચન કરશું અને ત્યારબાદ આ ફકરાને સમજવાનો પ્રયત્ન કરશું તો સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન સંસ્કૃતમાં સુભાષિતોની અનેક વિશેષતાઓ છે એક તો આ સુભાષિતો ઘાઘરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો હોય છે લઘુ પદ્યો છે તેથી જન જનના કંઠે ઘવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે બીજું સંસ્કૃતના સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત વિચારો અને સંસ્કારોના પ્રવાહ પણ છે તો અહીં સર્વપ્રથમ સુભાષિત એટલે શું તે સમજાવે છે સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ અથવા બોધવચન તો ઉક્તિ એટલે કે શું તો સામાન્ય રૂપે ઉગતી એટલે કે કોઈ વ્યક્તિ વડે કહેવાયેલું બરાબર કોઈ વ્યક્તિ વડે કહેવાયેલું એટલે કે ઉક્તિ અને કેવી ઉગતી તો કે સુંદર ઉક્તિ એટલે કે જો કોઈ વ્યક્તિ વડે સારું એવું કંઈ કહેવાનું હોય તો તેને કહેવાય સુંદર ઉક્તિ બરાબર તો એ સુંદર ઉક્તિ એટલે કે સુભાષિત અથવા તો બોધવચન બોધવચન કોને કહેવાય બૌદ્ધવચન એટલે કે જેનાથી કંઈક શીખવા મળે એવા વચનો જેને આપણે કહીએ છીએ બોધવચન તો સુભાષિત એટલે કે સુંદર ઉક્તિ પણ થાય અને સુભાષિત એટલે કે બોધવચન પણ થાય સારી રીતે ટૂંકમાં સુભાષિત વિશે એમ કહી શકીએ કે સુભાષિત એટલે કે સારી રીતે ભાષિત સારી રીતે જે બોલાયેલું છે તે સુભાષિત એવું આપણે સુભાષિત વિશે કહી શકીએ સંસ્કૃત ભાષામાં જે સુભાષિતો છે તેની અનેક વિશેષતાઓ છે એનામાં એક વિશેષતા એ છે કે આ સુભાષિત ઘાઘરમાં સાગરને સમાવી દેતા હોય છે અહીં ઘાઘરમાં સાગર સામાન્ય રીતે જોવા જઈએ તો એ તો ન સમાઈ શકે કારણ કે સાગર છે તે ખૂબ મોટો છે અને ઘાઘર છે તે ખૂબ જ નાની છે પણ અહીં એ રીતે કહેવામાં આવેલું છે કે એક નનકડો એવો એક નનકડો એવો સુભાષિત છે તે મનુષ્યને સાગરમાં જ્ઞાન પીરસી જાય છે જે નાનકડો એવો સુભાષિતથી મનુષ્યને સાગર સમાન જ્ઞાન મળે છે એટલે કે ખૂબ જ જ્ઞાન મળે છે જે જ્ઞાન છે તે મનુષ્યને જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે અહીં કહેવાયું છે કે સુભાષિત છે તે ઘાઘરમાં સાગર સમાવી દે છે સામાન્ય સામાન્ય રૂપથી આપણે એક સુભાષિતનું ઉદાહરણ લઈએ તો કે એક સુભાષિત છે રે રે ચાતક સાવધાન મનસા મિત્રક્ષણમ સુરેતામ અંબોધા બહુ પી સંધિ ગગને સર્વેપી નેત્રાદૃશા એ છે છે તો આ એવું કહેવામાં આવેલું કે હે હે ચાતક પક્ષી તું વારે વાર આકાશ તરફ જોઈશ નહીં બરાબર હે ચાતક પક્ષી તું વારે ઘડી આકાશ તરફ જોઈશ નહીં કારણ કે બધા ગરજતા વાદળા ક્યારે વરસતા નથી બરાબર બધા ગરજતા વાદળા ક્યારે વરસતા નથી તો એવું કહેવામાં આવેલું છે તો આ દ્વારા વ્યક્તિને એક એ જ્ઞાન મળે છે કે મનુષ્ય કોઈ એ મોટું જ્ઞાન મળે છે કે મનુષ્ય છે તે કોઈ પણ વ્યક્તિ પાસે છે તે માગવું જો કોઈ પણ વ્યક્તિ પાસે માગવું જોઈએ નહીં માગવું કેના પાસે કે જે વ્યક્તિ પાસે મળવાની પૂરેપૂરી આશા હોય તેવા વ્યક્તિ પાસે જ માગવું બધા વ્યક્તિઓ પાસે દાન માગવું નહીં તો આવું મસમોટું એક વિજ્ઞાન છે તો એક નનકડા સુભાષિતમાં સમાવું

એટલે કે ખૂબ જ નાના હોય છે છતાં પણ તેનામાં સાગરરૂપી મોટું જ્ઞાન સમય જાય છે તેવા સુભાષિત હોય છે તે 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 તેના કારણે લોકો દરેક લોકોના હૃદયે હૃદય તે સુભાષિતો ગવાતા રહે છે અને વ્યક્તિને સમયે સમયે તે જીવન કેવી રીતે જીવવું તેનું ભાથું પૂરું પાડે છે જેમ કે આપણે અગાઉનું જે સુભાષિત જોયો તેનામાં મનુષ્યને શીખ મળે છે કે આપણે કોઈ પણ વ્યક્તિઓ પાસે માંગવું જોઈએ નહીં બરાબર જે વ્યક્તિઓ આપણે જ્ઞાન આપવાની બરાબર ઈચ્છા હોય તે જ વ્યક્તિઓને આપવું કારણ કે દુનિયામાં જે ગરજવા વ્યક્તિઓ છે તે ઘણા બધા હોય છે પણ દાન આપે છે એવા અમુક જ વ્યક્તિઓ હોય છે તો આમ આમ વ્યક્તિ એ સુભાષિતો છે તે જન જનના હૃદયો સુધી ઘવાતા રહીને વ્યક્તિને તેનું જીવનનું જે ભાતું છે એટલે કે જીવન કેવી રીતે જીવવું એ મનુષ્યને શીખ આપે છે બીજું સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તો વૈશ્વિક ભાવના કોને કહેવાય તો વૈશ્વિક ભાવના એટલે કે વિશ્વ કલ્યાણની ભાવના વિશ્વમાં એવી એક સંસ્કૃતિ છે કે જેનામાં બધેના કલ્યાણની વાત કરવામાં આવી છે તો આપણે સામાન્ય રૂપથી એક શ્લોક છે કે સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે તો એવો એક શ્લોક છે આ શ્લોકમાં સમજાવવામાં આવેલું છે કે બધા જ સુખીતાઓ બધા જ નિરોગી બનો બધા જ બધા જ કલ્યાણકારક બધું કલ્યાણકારક જીવો એવી એક એ ભાવના છે તો અહીં બધાની વાત કરવામાં આવી છે ન માત્ર ભારતના લોકોની કે ન ન માત્ર માત્ર પોતાના સમાજની અહીં શું કહેવામાં આવેલું છે કે બધા જ લોકો એટલે કે ચીન પાકિસ્તાન અમેરિકા સહિત બધા જે લોકો છે તે સુખી રહો બરાબર ભવંતુ સુખી ન સર્વે સંતુ નિરામયા બધા જ નિરોગી બનો તો વિશ્વમાં આવો એક ધર્મ છે જેનામાં આવી એક ભાવના હોય કે જેનામાં બધાના કલ્યાણની ભાવના છે તો એ એ બાબતોમાં પણ સુભાષિત મુખ્ય છે બરાબર આવી વૈશ્વિક ભાવના છે બધાના કલ્યાણની ભાવના તો આવી કલ્યાણની જે ભાવનાઓ છે તેનામાં સંસ્કૃતના સુભાષિતો મોખરે આવે છે કારણ કે સંસ્કૃત ભાષામાં એવા ઘણા બધા સુભાષિતો છે જેનાથી આપણે વિશ્વ કલ્યાણની ભાવના જોવા મળે ત્યારબાદ એવો જ એક શ્લોક આનો જંતુ વિશ્વાતા તો એનામાં એવું કહેવામાં આવ્યું છે કે અમને બધી બાજુથી સારા વિચારો પ્રાપ્ત થાવ બરાબર તો એ બધી બાજુના જે વ્યક્તિઓના જે સારી ભાવનાઓ છે સારી બાબતો છે તે સ્વીકારવાની વાત છે તો આમ સુભાષિતો છે તે વૈશ્વિક ભાવનાના પોષક એટલે કે જે વૈશ્વિક ભાવના છે ભારતીય સંસ્કૃતિની જે વૈશ્વિક ભાવના છે કે જે બધાને તે સમાન રીતે સુખી જવા માગે છે તેવી ભારતીય સંસ્કૃતિની જે વૈશ્વિક ભાવના છે તેના આ સુભાષિત પોષક પોષક છે એટલે કે તેને પોષણ પૂરું પાડે છે અને સાથે સાથે તોષક એટલે કે તેને સંતોષે છે એટલે કે સુભાષ એવા ઘણા બધા સુભાષિતો જોવા મળે છે કે જે ભારત જે આ જે વૈશ્વિક ભાવના છે ભાષવા ભાવના છે જેનામાં પૂરેપૂરી સંતોષાય છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે એટલે કે ભારવી ભારતીય સંસ્કૃતિમાં જે ઉદાત એટલે કે ઉચ્ચ વિચારો છે તે ઉચ્ચ વિચારો અને સંસ્કારો છે બરાબર ભારતીય સંસ્કૃતિમાં અનેકો ઉચ્ચ વિચારો છે જેમ કે સ્વામી વિવેકાનંદે કીધું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવું સ્વામી વિવેકાનંદે કીધું તો આ આ જે બાબત છે ને તે એક ઉપનિષદમાં લખાયેલી છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો આવી તો આવા જે વિચારો છે તે આપણે ક્યાંક ને ક્યાંક ઉપનિષદોમાં પણ જોવા મળે છે બરાબર એટલે કે આ ઉદાર્ત વિચારો છે ભારતીય સંસ્કૃતિના આવા ઉદાર્ત વિચારો છે ત્યારબાદ વિવિધ સંસ્કારો છે જેમકે ભારતીય સંસ્કૃતિના વિવિધ સંસ્કારોમાં ગર્ભાધાન સંસ્કાર વિવાહ સંસ્કાર તો આવા સંસ્કારો છે તો તે સંસ્કારોને લગતા પણ સુભાષિતો આપણે જોવા મળે છે તો ટૂંકમાં એ કહી શકાય કે આ જે સુભાષિતો છે તે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ વિચારોના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહ એટલે કે તે પ્રવાહક એટલે કે તેને પ્રવાહ આપે છે તે વિચારોને તે વિચારોને વધારે ગતિમાં લાવે છે એવા છે તો ટૂંકમાં કહી શકાય કે આ સુભાષિત છે તે તેનાથી મનુષ્યને કંઈક શીખવા મળે છે બરાબર ને કંઈક સારા વચનો હોય છે ને જેનાથી મનુષ્યને કંઈક શીખવા મળે છે આ સુભાષિત એટલાક નાના હોય છે કે જે ઘાઘરમાં સાગરને સમાવી દે એટલે કે પોતે ખૂબ નાના હોય છે પણ તે જ્ઞાનરૂપી સાગર પોતાની સાથે લઈને ચાલતા હોય છે જેના કારણે તે લોકોના હૃદયમાં લોકો છે તેના હૃદયમાં ઘવાતા રહે છે લોકોને જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારબાદ આ સુભાષિતો વૈશ્વિક ભાવનાના તોષક અને પોષક છે અને સાથે સાથે જે ભારતીય સંસ્કૃતિ છે તેના ઉદાત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે ત્યારબાદ આગળ જોઈએ તો આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દૃષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે તો આપણા જે પૂર્વજ વિદ્વાનો જે પૂર્વજ વિદ્વાનો હતા તેમણે પોતાની દીર્ઘ દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ એટલે કે લાંબી દ્રષ્ટિ જે વ્યક્તિ ભવિષ્યકાળમાં શું થવાનું છે તેવું વિચારી લેતું હોય તેવી દ્રષ્ટિવાળો પુરુષ હોય તેને આપણે સામાન્ય રૂપથી દીર્ઘ દ્રષ્ટિ પુરુષ કહીએ તો આ જે આપણા જે પૂરું વિદ્વાનો પૂર્વજ હતો જેને આપણે દીર્ઘ દ્રષ્ટિ કહી શકીએ એવા જે પૂર્વજો તો જેણે તેમણે જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી બરાબર પોતે જે જીવન મૂલ્યોની તેમણે તે જે તે સમયે પ્રાપ્તિ કરી હતી એટલે કે પોતે પોતાના જીવનથી જે કંઈ પણ શીખ્યા હતા પોતે પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ શીખ્યા હતા તે તે એની શીખેલી બાબતોને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ શુભા તેમણે રચના કરી છે એ બાબત છે જે આગામી પેઢી સુધી એને પહોંચાડવા માટે એમણે આ શુભા રચના કરી એટલે કે પોતે પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ બાબત શીખ્યા તે કંઈ પણ બાબતો તે જે જે કંઈ પણ બાબતો છે તે બાબતો તેમને આપણા સુધી પહોંચાડવા માટે એમણે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે અને આ જે પ્રજા છે તે એનામાં સુપ્રસિદ્ધ થયા એટલે કે આપણા જે મહાન વિદ્વાન પૂર્વજો હતા તેમણે જીવનમાં જે કંઈ પણ શીખ્યું અને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું તે જ્ઞાનને આપણા સુધી પહોંચાડવા માટે તેમણે સુભાષિતોની રચના કરી છે એટલે કે આગામી પેઢી આગામી પેઢી આપણે સુખી બનાવવા માટે જે કંઈ પણ નવી નવી રચનાઓ કરી જે નવી નવી બાબતો પોથી શીખેલી બાબતો આપણી સામે પ્રગટ કરી તો તે બાબતો સુભાષિતમાં સચવાયેલ બને એવું અહીં કહેવા માંગે છે ત્યારબાદ આગળ જોઈએ તો પ્રાચીન સમયમાં આ સુભાષિત પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે તો પ્રાચીન સમયમાં સુભાષિતો ઉપયોગી હતા એવું આપણે કહી શકીએ બરાબર પણ વર્તમાન સમયે પણ આ સુભાષિતો છે તે કોઈ પણ જાતના ભેદભાવ વગર મનુષ્ય સમાજને આદર્શ રીતે જીવન કેવી રીતે જીવવું સામાન્ય રૂપથી સામાન્ય જીવન તો બધા જીવતા હોય બરાબર બધેના જીવનમાં આહાર બધે સામાન્ય રૂપથી બધાના જીવનમાં આહાર હોય નિંદ્રા હોય ભય હોય મૈથુન ક્રિયા હોય એ બધેના જીવનમાં હોય પણ મનુષ્ય મનુષ્ય છે તે અન્ય અન્ય જે પ્રાણીઓ છે તેનાથી અલગ કેવી રીતે પડે છે તેને આદર્શ રીતે કેવી રીતે જીવવું જોઈએ તો તે જે બાબત છે તે મનુષ્યને સુભાષિત શીખાડે છે અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકે મનુષ્યને પોતાની જીવનમાં પ્રગતિ કરવી હોય ચાહે તે હિન્દુ હોય શીખ હોય પંજાબી હોય મુસલમાન હોય બરાબર દરેકે દરેક લોકો કે જેણે પોતાના જીવનમાં જીવ જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવી હોય તો તે માણસે તે માણસ છે તે પોતા પોતાનું માર્ગદર્શન સુભાષિતોમાંથી લઈ શકે કારણ કે આ સુભાષિતો મનુષ્યને કેવી રીતે આદર્શ જીવન જીવવું કેવી રીતે આનંદપ્રદ જીવન જીવવું તેનો માર્ગ કંડારી આપે છે ત્યારબાદ આગળ ગીરવાન ગીણાના અનમોલ રત્ન સમાન સાત સુભાષિતોનો અહીં અભ્યાસ કરશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો પ્રયત્ન કરશો તો ગીરવાર ગીણા એટલે શું તો ગીરવાર ગીણા એટલે કે દેવો દેવોની ભાષા તો દેવોની ભાષામાં રચાયેલા આ અનમોલ રત્ન સમાન સાત સુભાષિતો બરાબર અનમોલ રત્ન સમાન જે આ સાત સુભાષિતો છે તેનો આજે આપણે અહીં અભ્યાસ કરશું અને સાથે 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 એના જર જે જે બોધ મળે છે તે આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું પર પરંતુ આજે આપણે ભણવાના છે માત્ર સાત સુભાષિતો નહીં પણ આજે માત્ર આપણે બે જ સુભાષિતો ભણશું બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જે બે સુભાષિતો ભણવાના છે તે જોઈએ તો તેનામાં પહેલું સુભાષિત છે જે આપણે જોઈએ सुभाषित सर्वप्रथम वाचन समझवानो प्रयत्न करू शनै पंथा शनै कंथा शनै पर्वत लघनम सनेर विद्या सनेर शनै सने हि शनै शनै हि पंथ शनै कंथा शन ही पर्वतंगनम शनैर्विद्या शनैर्वितम पंचयिता शनै ही शनैि अर्थात तो सर्वप्रथम इन्हें सम समझिश दरेके दरेक श्लोक से श्लोक सेना दरेक दरेक, से, से दरेक, दरेक नो अर्थ करिए शनै एट्ले कि धीमे थी बराबर शनै ए शनै पांच अ शनि अनेकों उपयोग थो तो शनै ही शनै शनै ही शनै ने आ शनि તો અહીં શનૈ મુખ્યત્વે આસપાસ છ વખત સાત વખત ઉપયોગ થયો છે તો આ શનૈનો અર્થ શું થાય તો કે એનો અર્થ થાય ધીમેથી બરાબર આ શનૈનો અર્થ શું થાય તો આ શનૈનો અર્થ થાય છે ધીમેથી તો કે શનૈ પંથા એટલે કે પંથા એટલે કે માર્ગ કાપો તો અહીં શનૈ પંથા એટલે કે ધીમેથી ત્યારબાદ પંથા એટલે કે માર્ગ કાપો तर्बाद सनेही कंथा એટલે કે ધીમે ધીમે કંથા એટલે કે ગોદડી બનાવી બરાબર કંથા એટલે કે ગોદડી બનાવી ધીમે ધીમે ગોદડી બનાવી ત્યારબાદ સનેહી પર્વત લંગનમ સનેહી પર્વત લંગનમ એટલે કે ધીમે ધીમે પર્વત ઓળંગવો ત્યારબાદ સનેર વિદ્યા ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી ત્યારબાદ સનેહી વિત્તમ એટલે કે ધીમે ધીમે ધન કમાવું પંચયતાની એટલે કે આ પાંચ બાબતો શનૈ શનૈ ધીમે ધીમે થાય છે તો અહીં કહે છે કે ધીમેથી માર્ગ કાપવો ધીમેથી ગોદળી સીવવી બનાવવી બરાબર ત્યારબાદ ધીમેથી પર્વતને ઓળંગવું ધીમેથી વિદ્યા મેળવવી અને ધીમે ધીમેથી ધન મેળવવું આ પાંચ બાબતો છે તે ધીમે ધીમે થાય છે એવું અહીં કહે છે તો સામાન્ય રૂપથી આપણે ધીમેથી માર્ગ ઓળંગો સર્વ પ્રથમ એવું કહે છે શા માટે આપણે ધીમેથી માર્ગ ઓળંગો તો સામાન્ય રૂપથી આપણે જો ઝડપ કોઈ રસ્તો લાંબો હોય અને એ રસ્તેથી આપણે ઝડપથી જતા હોઈએ તો એ રસ્તા ઉપર ઘણા બધા અકસ્માતો થવાનો પણ સંભાવના રહે બરાબર વર્તમાન સમય તો અનેક તો ઝડપથી થતા હોય છે જે તમે જુઓ જશો તે જ પ્રમાણે આપણે જો ઝડપથી જાતા પગેથી પણ ઝડપથી જાતા હોઈએ તોય પણ તો ઘણા બધા થઈ શકે છે અને જો આપણે ઝડપથી જાતા હોઈએ તો એક બાબત એ છે કે આપણે જલ્દી થાકી રહીએ છીએ અને થાકવાના કારણે આપણે વધારે ચાલી શકતા નથી એક ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે ચાર ઘાઉ ચાર ઘાઉ ચાલતા લાંબો એટલે કે ચાર ઘાઉ એટલે કે ટૂંક ને તો લાંબો પથ કપાઈ જાય પણ એક ભેગું આપણે વધારે ચાલવાની કોશિશ કરીએ ને તો આપણે વચમાં જ અટકી જઈએ બરાબર વચમાં જ અટકી જઈએ એટલે કે ટૂંકમાં એ કહેવા માંગે છે કે ધીમેથી માર્ગ કાપવો જોઈએ ઝડપે માર્ગ કાપવો જોઈએ નહીં જો ઝડપે આપણે માર્ગ કાપશું તો તેના કારણે આપણને તેના કારણે આપણે જલ્દી થાકી જઈશું અને અને સાથે સાથે આપણું માર્ગ છે તે પણ કપાશે નહીં ત્યારબાદ બીજું આવે છે શનૈ કંથા શનૈ કંથા એટલે કે ધીમેથી ગોધડી બનાવવી તો તેનામાં શું થાય કે આપણે જો ઝડપથી ગોદડી એટલે કે આપણે જે સૂવાનું હોય તે બરાબર તો આને જો આપણે ગોદડીને ઝડપથી બનાવીએ તો તેનામાં જે સેભા આપણે ભરીએ તે આડા તો તે આડા આવડા આલી જાય બરાબર સેભા એટલે કે ટાંકા પર તેને કહી શકાય તો આપણે ધીમે આપ તો આપણે સામાન્ય રૂપથી જો ગોદળી બનાવતા હોઈએ અને તેનામાં ઝડપથી જો કામ કરવા જઈએ તો ઝડપથી કામ કરતાં તે તે તેનામાં જે આપણે સેભા કે ટાંકા જે ભરીએ તે તે અયોગ્ય અને અવ્યવસ્થિત બની જાય તેથી અહીં કહેવામાં આવેલું છે કે ધીમેથી ગોદળી બનાવવી ત્યારબાદ શનૈ પર્વત લંઘનમ એટલે કે ધીમેથી પર્વત ઓળંગવો જો આપણે પર્વતને ઝડપથી ઓળંગવા જઈએ તો આપણે ઝડપથી ઝડપથી થાકી જઈએ અને સાથે સાથે જો ઝડપથી પર્વતને ઓળંગીએ ને તો એનામાં નીચે પડવાના પણ ચાન્સ વધારે રહે બરાબર તો અહીં કેવા એ માગે છે કે ધીમેથી મનુષ્યએ પર્વત ઓળંગવો જોઈએ ત્યારબાદ શનૈ વિદ્યા 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 એટલે કે ધીમેથી મેળવવી જોઈએ તો સામાન્ય આપણે ઝડપે ઝડપે બધું શીખવા માંગતા હોઈએ પણ ઝડપે ઝડપે કશું શીખાય નહીં જો ઝડપે ઝડપે શીખીએ તો એક બાબત આવડે અને બીજી બાબત ન આવડે એવું ઘણીવાર બને તો અહીં કેવા શું માંગે છે કે રોજે રોજ થોડું થોડું શીખીએ પણ ધીમે ધીમે શીખીએ કારણ કે રોજે રોજ આપણે શીખશું અને ધીમે ધીમે શીખશું તો આપણે એ બાબતે વિચારવાનો ઘણો બધો સમય રહેશે પણ આપણે એ જ જો શીખવા જશું અને ગોખડપટ્ટી જેવી બાબતો કરશું તો તે વિદ્યા આપણને ક્યાંય કામ આવશે નહીં તો આ વિદ્યા છે તેને મનુષ્યએ ધીરે ધીરે શીખવી જોઈએ ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે બરાબર ઉતાવળે આંબા ન પાકે આમાં આમાં ક્યારે પાકે જ્યારે એનો સમય આવે તો એ જ પ્રમાણે મનુષ્યએ પણ જો વિદ્યા મેળવવી હોય તો એ વિદ્યા ધીમે ધીમે મેળવવી બરાબર જો મનુષ્યમાં ક્ષમતા હોય તો એ અલગ બાબત છે જો એ ઝડપથી વાંચી શકતો હોય તો એ એક અલગ બાબત છે પણ એ કહેવા શું માગે છે કે જો જો આપણે કંઈ નવી બાબત શીખવી હોય કોઈ બાબતની વિદ્યા મેળવવી હોય તો એ બાબત છે તે મનુષ્યએ ધીમે ધીમે શીખવી જોઈએ ત્યારબાદ શનૈ વિત્તમ બરાબર શનિ અને ધીમે ધીમે ધન કમાવવું જોઈએ તો આ બાબત તો ઘણા બધા લોકોને શું હોય કે ખૂબ જ ઝડપથી એને એને ધનવાન બનવાની ઈચ્છા હોય તો આમાં તમે ઘણા બધા લોકો જોતા હશો તો વર્તમાન સમયે તમે જોયો હર્ષદ મહેતા આ સ્કેમ આ પિક્ચરોનો આ જે સ્કેમ છે તે ખૂબ જ પ્રખ્યાત છે હર્ષદ મહેતાનો તો આ હર્ષદ મહેતાને શું હતું કે હું ઝડપથી સાવકા હું ઝડપથી ધનવાન બની જાઉં બરાબર અને આ માટે એમણે શું કર્યું કે અનેકો ખોટા રસ્તા અપનાવ્યા અને જેના કારણે છે તે તેને જેલમાં જવાનો વારો આવ્યો અને જે અને છેલ્લી ઘડીએ તેમનો ચિંતાના કારણે એને એટેક આવીને એનું મૃત્યુ થયું તો ટૂંકમાં એ કહેવા શું માગે છે કે ધન ધીમે ધીમે કમાવું એક એકદમ ઝડપે ધન કમાવું નહીં બરાબર આપણામાં ક્ષમતા હોય ધન કમાવવાની અલગ વાત છે પણ ખોટે રસ્તે જઈને ઝડપથી ધન કમાવા કરતાં સાચે રસ્તે જઈને ધીમે ધીમે ધન કમાવું એ સારું બરાબર ખોટે રસ્તે જે ધન છે તે મનુષ્યને ક્યારે પણ ક્યારે વધારે કામ લાગતું નથી આપણે એવું લાગે છે કે આપણા પાસે રૂપિયા આવ્યા પણ એ રૂપિયા ક્યાં જશે ક્યાંથી આવ્યા છે એ આપણી ખબર પડશે નહીં પણ જે આપણે આપણી મહેનતથી કમાશું આપણી બુદ્ધિથી કમાશું ને તે ધન છે તે આપણે લાંબો સમય પકડી રાખશે તો ટૂંકમાં કહેવાનો અર્થ કે આ ધન કમાવું તે ધીમેથી કમાવું આ જે પાંચ બાબતો છે તે ધીમેથી કરવી કઈ પાંચ બાબતો તો કે ધીમેથી માર્ગ કાપવો ધીમેથી ગોદળી બનાવવી ધીમેથી પર્વત ઓળંગવો ધીમેથી વિદ્યા મેળવવી અને ધીમેથી ધન કમાવું આ પાંચ બાબતો ધીમે ધીમે કરવી બરાબર એવું આ શ્લોકમાં કહે છે ત્યારબાદ આપણે આગળ વધીએ तो पहला श्लोक नो वाचन करसू ત્યાર બાદ તેને સમજીશું તો શીલમ સોલ્ય મનાર શીલમ સોર્ય મનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચોર હરણીયાની પંચૈતાન અક્ષયો નિધી શીલમ સોર્ય મનાલસ્યમ પાંડિત્યમ મિત્રસંગ્રહ અચોર હરણીયાની પંચૈતાન અક્ષયો નિધી તો અહી શીલમ એટલે કે સારું ચરિત્ર ત્યારબાદ શૌર્યમ એટલે કે સુરવીરતા ત્યારબાદ અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા પાંડિત્યમ એટલે કે પંડિતાય અને મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ અચોર હરણીયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી પંચૈતાન યક્ષયો નિધિ એટલે કે આ પાંચ છે તે અવિનાશી પાંચ બાબતો અવિનાશી ખજાનો છે તો સારું ચરિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા અને સારા મિત્રોનો સંગ્રહ આ પાંચ આ જે પાંચ બાબતો છે તેની ચોર ક્યારે પણ ચોરી કરી શકતા નથી તો એનામાં સર્વપ્રથમ આવે છે શીલમ શીલમ એટલે કે સારું ચરિત્ર તો સારું ચરિત્ર તો હવે સર્વ પ્રથમ સારું ચરિત્ર કોને કહેવાય એ આપણે સમજીએ તો કે સારું ચરિત્રમાં અનેક ઘણી બાબતો આવી જાય માત્ર ને માત્ર એક બાબતનો સમાવેશ ન થાય તો સારું ચરિત્ર એને કહેવાય કે જે જે કામ કરવાથી મનુષ્યને જે કામ કરવાથી જે તે બધા પ્રાણીઓને લાભ થતો હોય તો તેને આપણે સારું ચરિત્ર કહીશું બરાબર અને જેનાથી ઘણા બધાને નુકસાન થતું હોય ને માત્ર આપણે લાભ થતું હોય તો તેને આપણે ખરાબ ચરિત્ર કહીશું તો ટૂંકમાં સારું ચરિત્ર તો આ જે સારું ચરિત્ર છે તો આ સારા ચરિત્રમાં ક્યારેય પણ ન હારવાની બાબત વ્યક્તિઓને દયા કરવી ક્ષમા કરવી બરાબર પ્રાણીઓની જે જે અનેકો પ્રાણીઓ છે તેની મદદ કરવી જે માનવો દુઃખી છે તેની મદદ કરવી તો આવું ઘણી આવી ઘણી બધી બાબતો છે તો જે સારા ચરિત્રમાં આવે બરાબર તો આ સારું ચરિત્ર તો જેના પાસે આવું જે સારું ચરિત્ર હોય એ સારું ચરિત્ર ત્યારબાદ શૌર્ય બરાબર સુરવીરતા તો આ સુરવીરતા તો સુરવીરતા એટલે શું તો કે સુરવીરતા એટલે કે દરેકે દરેકે જે કામ કે જે આપણા માટે મુશ્કેલ હોય તે કામને કરી પડવા માટેની જીદ બરાબર એને સુરવીરતા તરીકે આપણે ઓળખ જે કામ આપણને આવડતું નથી તે કામ કરવા માટે આપણા મન આપણે આપણે જે જે પ્રયાસ કરીએ છીએ ને તે પ્રયાસ પણ એક સુરવીરતાના નામ સુરવીરતા કહી શકાય એટલે કે કંઈ નવું શીખવાનું પ્રે કંઈ નવું શીખવાની તૈયારી ભલે આપણી ગમે તે થાય પણ કંઈક નવું શીખવાની તૈયારી તેને આપણે સુરવીરતા કહીએ અથવા તો બીજી એ પણ કહી શકાય કે યુદ્ધમાં જ્યારે લડવા જઈએ બરાબર યુદ્ધમાં જ્યારે લડવા જઈએ ત્યારે ત્યારે પરિણામોની ચિંતા કર કર્યા વિના શત્રુઓ સામે ખુલ્લી છાતીએ ઊભું રહી અને યુદ્ધ લડવું તેને સુરવીરતા કહેવાય બરાબર એવી જ રીતે જીવનમાં પણ આપણા શત્રુઓ છે કામ ક્રોધ લોભ ઈર્ષ્યા આકર્ષણ વગેરે આપણા મનુષ્યના શત્રુઓ છે ફોન બરાબર જો એને બરાબર ન વાપરીએ તો ફોન પણ મનુષ્યનો શત્રુ છે તો આવા દરેકે દરેક શત્રુઓ સામે આપણે છાતી ખોલી અને ખુલી છાતી તેની સામે લડવા ઊભા રહીએ તો તેને પણ સુરવીરતા કહેવાય બરાબર તો સુરવીરતા ત્યારબાદ અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા મહેનત કરવાની તીવ્ર ઈચ્છા ઉદ્યમશીલતા મહેનત બરાબર મહેનત તો સામાન્ય રૂપથી જે મહેનત કરવાનો ગુણ જે મનુષ્યમાં મહેનત કરવાનો ગુણ છે ને તે મનુષ્ય ગમે ત્યાંથી પણ તે મનુષ્ય જીતી જ જાશે બરાબર મહેનત છે તે ક્યારેક ને ક્યારેક ગમે ગમે તે રીતે આ મનુષ્ય જે જે મનુષ્ય કંઈક ને કંઈક થોડી ઘણી પણ મહેનત કરી છે ને તે વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તે મહેનત જ ચોક્કસ ફળ આપશે ને આપશે જ બરાબર તો મહેનત છે તે મનુષ્યને ફળ આપે છે એ રીતે જોઈએ તો આ મહેનત પણ છે તે મનુષ્યનો મિત્ર છે બરાબર આ મહેનત છે તેને ક્યારે પણ ચોર ચોરી કરી શકતા નથી આપણે મહેનત કરી આપણે મહેનત કરીએ તો એનાથી જે ફળ પ્રાપ્ત પ્રાપ્ત થાય છે ને તે આપણે આપણે જ મહેનત કરીને કંઈક શીખ્યા તો એ શીખેલું આપણે આજીવન કામે લાગવાનું છે તો આ એક મહેનત કે જેને ક્યારે પણ ચોર કરી ચોરી નથી કરી શકતા ત્યારબાદ પંડિતાઈ બરાબર પાંડિત્ય પંડિતાઈ એટલે કે વિદ્વાન પડું કોઈ એક વસ્તુ છે તેનામાં આપણે વિદવત્તા મેળવી લીધી સમજી લો કે આપણને કોમ્પ્યુટરમાં માસ્ટરી થઈ ગઈ બરાબર તો આપણી આ માસ્ટરી કોઈ આપણાથી ચોરી શકશે નહીં બરાબર આપણા આપણે જે કોમ્પ્યુટરમાં જે આપણે જ્ઞાન થઈ ગયું કે કોમ્પ્યુટર આવી રીતે ચલાવે કોમ્પ્યુટરમાં આવું આવું હોય કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક આવી રીતે ચાલે બધું આવી રીતે ચાલે તો એ બાબતનું આપણે જ્ઞાન થઈ ગયું તો આપણી આ જ્ઞાનરૂપી બાબત છે ને કોઈ પણ વ્યક્તિ છે તે આપણા પાસેથી ચોરી શકતો નથી એ જ રીતે એ જ રીતે અને ઘણી બાબતો જેમ કે તમને જેમ જેમ કે તમને ફોન છે તો તે ફોનમાં કોઈ એક એપ્લિકેશનો બનાવતા આવડી ગઈ તો આ આ બાબતનું તમને પાંડિત્ય અને આ બાબતનું તમે જ્ઞાન થયું ને આ બાબતમાં તમે પ્રવીણતા મેળવીને તમે પાંડિત બની ગયા એ બાબતના તો એ બાબતનું જ્ઞાન તમારાથી કોઈ પણ વ્યક્તિ અલગ કરી શકતો નથી બરાબર અને કોઈ પણ ચોરી કરી શકતા નથી ત્યારબાદ મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ તો જે જે વ્યક્તિ છે ને જે વ્યક્તિ પાસે સારા મિત્રો હશે ને તેને ક્યાંકથી ને ક્યાંકથી કોઈક ને કોઈક રસ્તો મળી જ જશે એવું કહેવાય કે દુનિયામાં છે ને દરેકે દરેક જગ્યા માટે કોઈક ને કોઈક મિત્રો હોવા જ જોઈએ જો વ્યક્તિઓના મિત્રો હોય તો જે કામ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલીથી કરી શકતો હોય ને તે કામ એ વ્યક્તિ ખૂબ જ સરળતાથી કરી શકે છે ટૂંકમાં મનુષ્યના જીવનમાં સારા મિત્રો પણ હોવા જોઈએ તો અહીં કહેવા શું માંગે છે કે જે વ્યક્તિ પાસે સારું ચરિત્ર હોય સુરવીરતા હોય બરાબર ને જે વ્યક્તિ કરવાનો ગુણ હોય પંડિતતા એટલે કે કોઈ વિષયનું પાંડિત્ય હોય ગમે ગમે તે વિષય હોઈ શકે કે વિજ્ઞાનનું પાંડિત્ય હોય બરાબર કંઈક મશીન બનાવવાનું પાંડિત્ય હોય કંઈક લખવાનું પાંડિત્ય હોય ગમે તે પાંડિત્ય હોય ત્યારબાદ મિત્ર સંગ્રહ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ તો પંચેતન અક્ષયો નિધિ તો આ પાંચ બાબતો અવિનાશી ખજાનો છે જે અચોર એટલે કે જેનો ચોર ચોરી પણ કરી શકતા નથી બરાબર તો સામાન્ય રૂપથી બીજું ધન હોય તેની ચોર ચોરી કરી શકાય જે દ્રાવિક જે આપણે દેખાઈ શકે જેમ કે સોનું ચાંદી હીરું રૂપુ વગેરે જે ધન હોય તેની ચોર ચોરી કરી શકે છે પણ આ જે પાંચ બાબતો છે ને સારું ચરિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ તો આ પાંચ બાબતોની ચોર પણ ચોરી કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે ઉપરોક્ત જે બે શ્લોક છે તે તમને સારી રીતે સમજાઈ ગયા હશે તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ શુભમ ભવે અસ્તુ